વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને મહિલાઓ દ્વારા માર મારવાના મામલામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા છે અને માર મારના લોકોને નાલાયક કહી દીધા હતા. તાજેતરમાં જ વાલિયા ખાતે વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ અંગે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ મામલામાં હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ઝંપલાવ્યું છે. વાલિયા નજીક યોજાયેલ એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને કહી દીધું હતું કે હવે પછી ભાજપના કાર્યકરોને હેરાન કર્યા છે તો છોડીશું નહીં. તમે હજારો માણસો લાવશો તો અમે લાખો માણસો લાવીશું. આટલેથી ન અટકતા મનસુખ વસાવાએ ઝઘડિયાના બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા પર પણ પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે છોટુ વસાવા રિઝર્વ સીટ પરથી ચૂંટાઈ આદિવાસીઓના કામ નથી કરતા. તેઓએ છોટુ વસાવાને લોક દરબારમાં હિસાબ આપવા ચેલેન્જ કરી હતી. હું છોટુભાઈ ને પૂછું છું, વિધાનસભામાં તમે કયા નિયમ હેઠળ આદિવાસી માટે બોલ્યા છો? બતાવો રે કોણી. હું એકલા એમની વાત નથી કરતો, દરેકને પીડીવાસાને અભિનંદન આપો. ભલે કોંગ્રેસના છે અને આ વખત વિધાનસભામાં બોલે છે, જે સાચી વાત તમે સ્વીકારે છે. પીડીવાસા બોલે છે, બીજા કેટલાક બોલે છે, હું બોલું છું. પણ હું તો કહું, અહીંયાથી બધા જ લોકોને રેકોર્ડિંગ બધાને મોકલતો ભાઈ, જે રિઝર્વ સીટ પર ચૂંટાય છે મૌન રહેશે. એમાં ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય કે બીટીપી વાળો, બધા જ લોકોને હું કહું છું, બધા જ નેતાઓને, ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકામાં, જિલ્લામાં ચૂંટાયેલા, રિઝર્વ સીટ પર ચૂંટાયેલા બધા જ લોકોને હું કહું છું, તમે તમારો હિસાબ આપો. હું મારો હિસાબ આપવા તૈયાર છું. આવો મેદાનમાં, આવો મેદાનમાં. આદિવાસીનું કામ ખરેખર કોણ કરે છે? લોકોને આદિવાસી ને કોણ છેતરે છે? આવો અમને સામે લોક દરબાર કરીએ આપણે. અને આવનારા દિવસોમાં આ સેવંતુભાઈ ની સાથે જે થયું ને, એના માટે પણ અમે મોટું સંમેલન કરીશું. લોકોને કહીશું કે આ લોકોને ઓળખો, આ નારાયક ને દુષ્ટ લોકો. તમે આ હેત પર જાઓ છો? ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યને કાર્યકર્તા આ રીતના હેરાન કરવાનો પ્રયત્ન કર્યો, તમે છોડીએ નહીં. અમારી પાસે પણ તાકાત છે. તમે હજાર લોકો ભેગા કરશો, 20-25 હજાર ભેગા કરશો, તમે લાખો લોકો ભેગા કરીશું. ડરવા નથી. એ રીતના બહેનોને આગળ કરીને ભાજપને દબાવવાનો પ્રયત્ન ના કરશો. અત્રે મહત્વપૂર્ણ છે કે વાલિયા સહિતના ટ્રાઇબલ બેલ્ટ પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો દબદબો છે અને કેટલાય સમયથી ભાજપ અને બીટીપીના કાર્યકરો વચ્ચે માથાકૂટ થતી જોવા મળી છે. ત્યારે આ મામલામાં મનસુખ વસાવાના નિવેદન બાદ વધુ કયો વિવાદ બહાર આવે છે એ જોવું રહ્યું.